જૂના ઉટાડા ગામે આવેલા દીપેશ્વરી માતાજી માજુમ નદીના તટ ઉપર બિરાજમાન થયેલ હોવાથી પૂનમના દિવસે જૂના ઉટાડા ગામે સાચી શ્રદ્ધા સાથે ભાવિક ભક્તો મોટો મેળો ભરાય છે. ઉટાડા ગામે આવેલ દીપેશ્વરી માતાજીનો ઇતિહાસ વર્ષો પુરાણો અને માતાજીના સાક્ષાત પુરાવા આપતું દીપેશ્વરી માતાનું મંદિર માજમ નદીના કિનારે આવેલું છે અને આ મંદિરમાં ઘણા વર્ષોથી ગુજરાતના ખૂણે ખૂણામાંથી ભક્તિ અને શક્તિનું ભાથું લઈને દર્શનાર્થીઓ દર પૂનમે અને રવિવારના દિવસે 50,000 ઉપરની સંખ્યામાં આ માતાજીના દર્શન કરીને પાવન થાય છે. ત્યારે કહેવાય છે કે આ જગ્યાએ વર્ષો પહેલાં એક વડલો હતો. વડલાના ઝાડ નીચે બાળકીના સ્વરૂપે દીપેશ્વરી માતા હિંચકામાં બેસી હિંચકો ખાતા હતા. ત્યારે હિંચકો ખાતા ખાતા ફૂલનો દડો નીચો પડી જતા આ દડો લેવા માતાજી નીચે ઉતર્યા હતા. ત્યારે ફૂલના દડા સાથે માતાજી અહીંયા પ્રગટ થયા અને આ માજમ નદીના કિનારે પ્રગટ થતા એ સમયે ગ્રામજનોએ માતાજીનું નાનું મંદિર બનાવી પૂજા અર્ચના કરતા હતા અને ધીમે ધીમે માતાજીના પડગમ પરચા દૂર દૂર સુધી પડતા લોકો આ માતાજીના દર્શન કરવા માટે આવવા લાગ્યા હતા અને ધીમે ધીમે આ માતાજીની કૃપાથી મંદિરનો વિકાસ થવા પામ્યો હતો. આ મંદિર હાલમાં બહુ જ મોટું અને પડગમ પરચાવાળું બની જતાં પૂનમના દિવસે 50,000 ઉપર ભાવિ ભક્તો માતાજીના દર્શન કરીને પોતાની માનતાઓ સાથે આવીને વિધિસર ભાવિ ભક્તો સેવા કરતા હોવાથી આ માતાજી તેમના સકલ મનોરથ પૂરા કરતા હોવાથી દીપેશ્વરી માતા ખૂબ જ ખ્યાતિ પામી ગયા છે અને માતાજીની જો કોઈ કુવાસી બાધા રાખે તો એની મનોકામના 100% પૂરી થાય છે. તેવા આ મંદિરના ટ્રસ્ટીઓ પાસે હજારો પુરાવા મોજૂદ છે અને માતાજીના ધામે કોઈ પગપાળા કોઈ માતાજીના ગરબા લઈને આવતા હોય છે અને સાચા હૃદયથી માતાજીની આરાધના કરવામાં આવે તો કળિયુગમાં આ માતાજી સાક્ષાત છે તેવી માહિતી આ મંદિરના ટ્રસ્ટીઓ પાસેથી મળવા પામી છે. અને દીપેશ્વરી માતાજીનું મંદિર માજમ નદીના તટ ઉપર આવેલું હોવા છતાં ચોમાસામાં આ નદીમાં ભરપૂર પાણી આવવા છતાં પણ આ મંદિરનો કાંકડો પણ ખડતો નથી. અગરસિંહ ચૌહાણ, ZS TV, દહેગામ.